અમદાવાદમાં હાલમાં જે પોલીસ સ્ટેશન છે તેમાંના કેટલાક પોલીસ સ્ટેશનની હાલત ખંડેર જેવી થઈ ગઈ છે, ત્યારે સરકાર દ્વારા પોલીસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે, જેમાંથી નવનિર્મિત ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે જ હવેલી પોલીસ સ્ટેશન નજીકમાં આવેલી જગ્યામાં રિવરફ્રન્ટ વ્યૂ વાળા ક્વાર્ટર બનાવવામાં આવ્યા, તેનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું અને એ જ મેદાનમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પોલીસ સ્ટેશન એ અત્યંત આધુનિક અને સીસીટીવીના થી સજ્જ ઉપરાંત આ પોલીસ સ્ટેશનના અંદર 125 જેટલા પોલીસ કર્મીઓને રહેવા માટેની બેરેકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે જગ્યા પર શહેર પોલીસ દ્વારા સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવશે, જે તમામ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. મહત્વની બાબત એ છે કે ગાયકવાડ હવેલીને અંદર જ એકતાનું પ્રતીક બંધુત્વ સ્મારક આવેલું છે અને તેના નજીકના જ મેદાનમાં એકતા મેદાન બનાવવામાં આવશે, જેમાં તમામ સમાજના લોકો માટે આ મેદાન ખુલ્લું મૂકવામાં આવશે જેથી એકતા જળવાઈ રહે. આગામી દિવસોમાં પોલીસ તંત્ર એ અમદાવાદ શહેરના યુવાનો મેદાનની અંદર સારા સાધનોથી રમે અને એની અંદર યુવાનીની અંદર કૌશલ્યનું કંઈ કરી શકે એના માટે એકતા મેદાનનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું. હાલ ગૃહમંત્રી દ્વારા 3 જગ્યા લોકો માટે ખુલ્લી મૂકવાનું કાર્ય કરવામાં આવ્યું છે, ત્યારે નવનિયુક્ત પોલીસ કમિશનર એકે સિંઘ દ્વારા જે પ્રમાણે હાલ શહેરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે તે ખરેખર સરાહનીય છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે કશ્યપ જોશી, GSTV અમદાવાદ.